स्वागत है आपनु विशेष रजूआत में आंतरराष्ट्रीय महिला दिवस छे। आपणे वात करी रह्या छीए महिला अनामत खरडानी महिलानी ताकतनी। फरी एक बार आप बने स्वागत छे। रुजन आपणे ओवरओल जोवा जईए भारतीय राजकारण में जे महिलाओ छे लगभग 10.2% महिलाओनुं प्रमाण छे। पहला एनाथी पण ओछुं हतुं। सोनल बेने जेम कीधुं पहला 8.2% हतुं, हवे वधीने 10.2% थयुं छे। वध्युं छे छतां पण एशियाना जे अन्य देशो छे एमनी सरखामणीमां जोईए तो पाकिस्तानमां 21% अने नेपाळमां 30% महिलाओनुं प्रमाण छे राजकारणमां। भारतमां केम महिलाओ पाछळ पड़ी रही छे? सी एक्चुअली honestly speaking, politics is not in the good books of people of India. Mm-hmm. Right? Politics એટલે જેની પાસે normal it's a legacy, a family legacy, or જેની પાસે કઈ ના હોય, you know, it's not that. એટલે પછી એક તો પોલિટિક્સ ઇઝ નોટ ઇન ગુડ બુક્સ, અને પછી તમે એની ઉપરથી હો કે મહિલા એટલે યુ નો મહિલા ઓલવેઝ લાઈક ટુ ગો ઇન સિક્યોર્ડ પ્લેસીસ. એ લોકોના ફેમિલી મેમ્બર્સ બી એ લોકોને કહે કે ભાઈ તમારે પોલિટિક્સ એટલે ઇટ્સ સપોઝ ટુ બી ડર્ટી. એટલે ધીસ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન્સ. અને એટલે આ બિલ પાસ થવાથી આવાથી યુ નો ફેમિલી મેમ્બર્સ બોલો યા સોસાયટીને બી કોન્ફિડન્સ આવશે કે નહીં હવે જે બહેનો પોલિટિક્સમાં જશે યા જઈ રહ્યા છે એ ઇટ વિલ ગેટ અ ગુડ સ્ટેટસ ઇન ધ સોસાયટી. સો ધીસ ઇઝ ધ રીઝન કે ઇફ આઈ ફ્યુ ટોક ઓફ અધર કન્ટ્રીઝ લાઈક ઇફ યુ ટોક ઓફ નેપાલ ઓર પાકિસ્તાન દેર ઇટ ઇઝ આઈ ડોન્ટ થિંક ઇટ સપોઝ ટુ બી ધેટ બેડ. આઈ બિલીવ દેટ વે. એન્ડ સો ધીસ ઇઝ ધ રીઝન વાય આઈ મીન એઝ યુ રાઇટલી સેડ કે વી હેવ જસ્ટ 10.1% ઇન આઈ થિંક આઈ એમ રાઇટ ઇટ્સ 10.2 હવે. સોનલ બેન આંકડાકીય વાત કરીએ તો લોકસભામાં 345 બેઠક છે, બે તૃતીયાંશ જોઈએ. હવે 410 મળી ગયા છે. શું લાગે છે કે આ જે ખરડો છે પાસ થઈ જશે, કાયદાકીય સ્વરૂપ ધારણ કરશે, શું લાગી રહ્યું છે આપને? સી ભારતીય રાજકારણની વાત કરીએ તો આપણે એની રાહ જોઈએ છીએ, આશા રાખીએ છીએ, અને અત્યારની સ્થિતિ જોતા એવું લાગે છે કે થઈ જશે. પણ આપણે સ્વીકારી તો ત્યારે જ શકીએ કે જયારે થઈ જાય, એને કાયદાનું સ્વરૂપ મળી જાય. અને આઈ વિશ કે એના માટે 8 માર્ચનો આ દિવસ છે નિમિત્ત બને. બરાબર છે. પણ સોનલબેન જેડીયુની વાત કરીએ, નીતિશ કુમાર જે છે સમર્થનમાં છે, પણ એમની પાર્ટીના જે અધ્યક્ષ છે એ સમર્થનમાં નથી. હવે એમની પાર્ટીમાં પણ તિરાડો પડવા લાગી છે આ બાબતને લઈને. ના એટલે આમાં એવું છે કે જયારે તમારા બધાના પોતાના સ્થાપિત હિતો ભેગા થાય એટલે સંગઠન બહુ ઝડપથી બને. બરાબર છે. એવું જ રાજકારણમાં બહુ ઝડપથી થતું હોય છે, અને એવું જ મહિલા અનામતના મુદ્દે બન્યું છે કે જે પક્ષોને આમ સાથે બેસવાના સંબંધો નહોતા, મહિલા અનામતના મુદ્દે વિરોધ કરવામાં એ લોકો સાથે છે. કેટલાક લોકો દલિત બહેનોને લઈને વાત કરે છે, કેટલાક આદિવાસી બહેનોને વાત કરે છે, અને કેટલાક મુસ્લિમ બહેનોને લઈને વાત કરે છે. મુદ્દો એ છે કે તમે ટોટલ જે બહેનોની સંખ્યા દેશમાં છે એના પ્રતિનિધિત્વની સ્વીકાર તો કરો. બરાબર છે. એટલે આ જે મુદ્દો છે જેમાં પક્ષોને લઈને પણ હવે ધીરે ધીરે વિરોધાભાસની સાથે કેટલીક એક સૂત્રતા પણ સ્થપાતી જાય છે કે ભાઈ મને નથી જોઈતો અને તમને નથી જોઈતો, આપણે બે જુદા જુદા કારણસર વિરોધ કરીએ પણ આપણો બેનો વિરોધ કોમન છે. બરાબર. એટલે આ સ્થિતિ મને એવું લાગે છે કે અત્યારે આવી છે, ખાસ કરીને ખરેખર આ સ્થિતિ જેમ કહી શકાય. પણ રુઝાન જે રીતે આરજેડી સુપ્રીમો કહી રહ્યા છે કે અનામતમાં પણ અનામત, કોટા વિદ ઇન કોટા, કે એમાં પણ લઘુમતીની બહેનો છે, જે પછાત બહેનો છે એમને અનામત, કેટલું રાઇટ છે? એસસી રાઇટલી સેડ કે તમે પહેલા આપો તો ખરા, પછી અમે અંદર અંદર વેચી લઈશું. આઈ લાઈક ધીસ. બરાબર. અને એમાં સી પણ સપોઝ કે એ રીતે આપવામાં, દે હેવ ટુ, આઈલ ટેલ યુ વન થિંગ, ધીઝ પીપલ હેવ ટુ જસ્ટિફાય ધેર સ્ટેન્ડ ઇન ધ પબ્લિક ડોમેન. એટલે એ લોકો આ બધું જે કહેવા માંગે છે, પબ્લિકોને પહોંચાડવા માંગે છે, યા દલિતોને પહોંચાડવા માંગે છે, યા વુમેનને એ પહોંચાડવા માંગે છે કે ભાઈ અમે તો તમારે સાથે છીએ પણ અમને કોટામાં કોટા જોઈએ છે. દે વોન્ટ ટુ કન્ફ્યુઝ થિંગ્સ ઓર પુટ અપ હર્ડલ્સ ઇન ટુ ધીસ. બરોબર છે. એટલે જે એ લોકો માંગે છે એમાં કંઈ ના નથી, નથિંગ રોંગ ઓન દેટ. બટ તમે અલ્ટિમેટલી જે કોટા વિધ ઇન કોટા, એઝ અગેન શી રાઇટલી સેડ,
એ તો આપણે તમે તમારી જયારે પાર્ટીને મૂકો કેન્ડિડેટ મૂકો ત્યારે તમે એ રીતે આપી દેજો, પછાત વર્ગની વ્યૂ ત્યારે બહેનોને આપજો. તો સો આઈ મીન નથિંગ રોંગ વોટ ધે સે, બટ ધેટ ડઝન્ટ મીન કે યુ હેમ્પર ધ પ્રોસીડિંગ. અને રુઝન છેલ્લે હું ફરી માયાવતી પર આવવા માંગીશ, જે રીતે એમણે આજે હોબાળો મચાવ્યો. બીંગ અ લેડી શી ઇઝ ડુઇંગ ધેટ. What do you say? See, again, being a lady, currently she won from the general seat, and being a lady, again, she doesn't say ke I'm against it, the bill, but she says I'm against these particular things. And you amend that. And આપણે જે કહીએ છીએ કે પહેલા આપણે બિલ પાસ કરી લઈએ પછી એમાં એ લોકોને, એન્ડ અલ્ટિમેટલી ધીસ ગિવ્સ ધેમ પોલિટિકલ માઇલેજ. સો કમિંગ બેક ટુ દેટ કે માયાવતી બીંગ અ લેડી બટ શી હેઝ કમ ધ રફ વે ઓર ધ ટફ વે, સો આઈ ડોન્ટ થિંક સો કે શી વુડ, આઈ મીન લેટ અસ નોટ કન્ફ્યુઝ થિંગ્સ. જે બધાના એ છે માઇન્ડમાં કે લેડી બહુ એકબીજાને સાથ આપે છે, બહુ જરૂરી છે, બટ લેટ અસ નોટ સોરી બટ લેટ અસ નોટ કન્ફ્યુઝ ઇટ, એન્ડ લેટ અસ ટેક ઇટ ધીસ વે કે શી હેઝ ટુ લીડ હર પોલિટિકલ. પણ અહીંયા મેઇન મુદ્દો આવે છે કે પહેલા અનામત આપો તો ખરા. સોનલ બેન રુઝાન, આપ બંને અમારા સ્ટુડિયોમાં આવ્યા અને વાતચીતમાં ભાગ લીધો, ખૂબ ખૂબ આભાર આપનો. તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને બધી જ મહિલાઓની એ વિશે નજર રહેલી છે કે આ ખરડો પસાર થાય, કાયદાનું સ્વરૂપ ધારણ કરે, તો આજનો દિવસ જે છે ઐતિહાસિક દિવસ બની જશે ભારતના ઇતિહાસમાં. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આજે મહિલા સશક્તિકરણને સલામ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી 9 ગુજરાત.